ભેગા બધા મિત્રોને સ્વાગત છે ફરીથી આપણે નવા વ્લોગમાં. આજ ચારો 9 વાગ્યા આવ્યા છે અને આપણે આ ટ્રેક્ટરને સર્વિસ કરવા જવાનું છે ગામમાં. સર્વિસમાં બીજું કંઈ નહીં, ખાલી ડીઝલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર ને ઓઇલ જો બગડી ગયું હોય તો ઓઇલ નાખવું. પરવા કઈ રીતે આવે ટાણે જ કઈ રીતે પરવાય, પાછું કંઈ કરાયું નથી. અને આજ ગેરેજ છે ને એનું ઓપનિંગ છે એટલે મહિન્દ્રા વાળા કંપની વાળા જ આવે છે ને. ટૂંકમાં એ જે માલ નાખે એને પૈસા લે, બાકી બધું ફ્રી, મજૂરી બજૂરી કંઈ નહીં. એટલે ઓઇલ પાણી કરાવી આવીને પાછું વાંધો ના આવે. કલાક થઈ આપણે 1021 કલાક થઈ, 6 કલાક એ કઈ રીતે ફરવા, 594 કિંમતમાં હતી ટાણે 1021 છે એટલે તે પછી ઘણું હાલી ગયું. ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર બદલી જાય એટલે હવે વાંધો ના આવે. ઓઇલ કારું થઈ ગયું હશે તો બદલાવું જો હે, મોતી ટોલી છોડાવી જો હે પછી જવાનું થશે. અને અહીંયા કંઈક કારીગર થાય છે બાપુ, શું કરતા હોય લાઇટના છેડામાં એક કેબલ ફેલ થઈ ગયું. એમ કરો જરાક તમને વિગત તરી પડે પણ દેખાડો કેમ આવે ને મારા ઘેર લાઈટ. તમને તો નહીં મગજમાં બે તાન મોટું નું અહીંથી જઈને ઘર વપરાશ. આ કેબલ છે ને આ કેબલ ઈ છે વાયુ વાળી મોટરનો, પણ અત્યારે ઘરનો કેબલ બગડી ગયો ને એટલે આમાંથી ઘેર પાવર જાય વાયુ વાળી મોટરનો. અને આ છે આપણે બોરવાળી મોટરનો, 1.5 છે આ બોરવાળી નું. અને આ બોરવાળી ઝીણકી 2 મોટર, આ બોરવાળી 5 મોટર. આ 5 મોટર જો આમાં મને ભૂલાઈ જાય તો આ કયો છે લોડ પડે ને એટલે કરે. હાલો હું પોલી છોડાવ લઉં પછી ત્યાં ટ્રેક્ટર હામતા આવી એટલે વારો કંઈક આવે તો વિડીયોમાં જોડાઈ રહેજો. સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આમ તમને જો દેખાડો વાત ધડબડાટી બોલે રાજીભાઈ તેલ વાઢવાનું હાલે એની ઉની કરા કિશનભાઈ આજ પાણી ચાલુ કરી દીધું હે. આ તો બપોર પછી જો વેરું હોય તો એમણે જાઉં ચક્કર મારી હું. અને લગભગ 1-2 દીમાં તો વાવણું કરવાનું થાય જગુભાઈનું એટલે જરાક ગીરીસી કરી જાઉં. અને મારો પહેલેથી જે શીખવામાં હતા મારા ગુરુ વિરજીભાઈ ચૌહાણ એને એક ફરે તાળીઓથી વધાવીએ અને હું એને સુમા સન્માન કરવા માંગુ છું તો જરાક સ્ટેજ ઉપર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સૌ પ્રથમ હું આજે રાજીભાઈ હર બોલેટ એક્સપ્રેસ અમારા જે છે અમારી સાથે જોડાયેલા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ આજે એક નવા શિખર સોપાન કર્યું છે. અને વિશેષ બી છે એમને કે આગલા આવનારા વર્ષની અંદર ઘણા સોપાન સર કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને. તો મારું નામ છે નિમેશ જાની, હું ટ્રેક્ટર સેલ્સ જોઉં છું. બેઝિકલી હું વધારે મહિન્દ્રા કંપની વિશે તમને બધાને વાત કરીશ કે મહિન્દ્રા કંપની અને મુરલીધર ટ્રેક્ટરનું એસોસિએશન અને મહિન્દ્રા કંપનીને માટે ખેડૂતો શું છે. અત્રે ઉપસ્થિત બધા ખેડૂત ભાઈઓ છે તો જે મહિન્દ્રા કંપનીની સ્થાપના આમ તો ઘણા બધા અહીંયા બધા મહિન્દ્રાને તો ઓળખતા જ હશે, મહિન્દ્રાના માલિકને બી ઓળખતા હશે.
તો અમારા જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્થાપના 1945ની અંદર થઈ હતી. 1945 એટલે આઝાદી પહેલાની વાત છે, ત્યારે મુહમ્મદ અને મહિન્દ્રા નામથી આ કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારે આપણે સ્ટીલ સૌથી પહેલો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્ટીલ બનાવવાનો પ્લાન્ટ ચાલુ કર્યો હતો, સ્ટીલ કંપની હતી. જેમ ક્રમશઃ આગળ વધતા એમને જીપ કંપની જીપ બનાવવાનું શરૂઆત કરી અને ધીરે ધીરે પછી આપણે ટ્રેક્ટર બનાવવાનું શરૂઆત કરી. તો અત્યારે આપણે મહિન્દ્રાના ટોટલ જુઓ તો 1945 75 વર્ષથી અમૃતમય 75 વર્ષ કંપનીને બી થઈ ચૂક્યા છે અને છેલ્લા 35 વર્ષથી નંબર વન કંપની છે ઇન્ડિયા નહીં પણ આખા વિશ્વની અંદર. અને ઓલમોસ્ટ ઇન્ડિયા એક જ ભારતની કંપની છે કે જે એક્સપોર્ટ કરે છે ટ્રેક્ટર, બીજી કંપનીઓ ઇમ્પોર્ટ કરી. આપણે એક જ આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે કે મહિન્દ્રા કંપની બીજા દેશોમાં ટ્રેક્ટર સપ્લાય કરે છે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકાની અંદર પ્લાન્ટ છે. તો એમ જોવા તો મહિન્દ્રાના ટોટલ 6 પ્લાન્ટ છે આપણા ઇન્ડિયાની અંદર, અલગ અલગ જગ્યા, જયપુર છે, નાગપુર છે, રાજકોટની અંદર છે, જહીરાબાદ છે, હરિદ્વારની અંદર પ્લાન્ટ છે અને નાગપુર. તો મહિન્દ્રા કંપની બેઝિકલી ટ્રેક્ટર બનાવે છે, ઓટોમોબાઈલમાં તમે બધું જાણો છો, જીપ ગાડી બધા બનાવે છે, ટુ વ્હીલર બનાવે છે, એરોસ્પેસમાં કામ કરે છે, આઈટી સેક્ટરની અંદર કામ કરી છે. અત્યારે 70-80% જેટલા બી સેક્ટર છે એની અંદર કંપની અત્યારે કામ કરી રહી છે. જયારે તમે કપાસ પર ખેતી કરો બરોબર, જો ધૂંઢવા જાઓ એટલે અંદર શું હોય, એર ખેંચે, એર ખેંચે એટલે ભરાઈ જાય, શું થાય, ચોક્કસ થઈ જાય તમારે, એને કારણે રેગ્યુલેટર ને આગળ જાળી આવી ગઈ બરોબર. અને કુલન સિસ્ટમ બહુ હાઈ ફાઈ છે અને એને પણ કરતા મોટી વાત તમને કહું, ઇલેક્ટ્રિક કુલિંગ સિસ્ટમ પોતાની અંદર સૌથી મોટી સિરીઝ ક્યાં જાળી છે. વિચાર કરો તમે કે પહેલાના ટાઈમે શું થતા હતા કે એક પિસ્ટન, બે પિસ્ટન, ત્રણ પિસ્ટન, જયારે ત્રણ પિસ્ટન લોક થતો તો શું થતા કે છેડવાનો પૂરા થઈ જતો હતો. પણ અત્યારે શું કહી રહ્યા કંપનીને, ત્રણેય પિસ્ટન ઉપર એક આરે પાણી જતું સ્ટાર્ટ કરવા, તમે જેમ સ્ટાર્ટ કર્યા મોટર ચાલુ થશે ઓટોમેટિક ત્રણેય પિસ્ટન પર એક આરે પાણી જાય, જેને તો શું કહે કે તમારા ટ્રેક્ટર ગરમ નહીં પકડે, હીટ નહીં પકડે. બોલીએ કે મને આમે બનાવી છે કે ને બોલવાડી, આ હું કામ બનાવી છે. કારણ શું છે કે જયારે તમે ટ્રેક્ટર ચલાવશો અને સામે તે લાઈટ આવે બરોબર, એટલે તમને આગે પ્રકાશ દેખાય છે, સાઈડમાં નહીં. અને આપણે ટ્રેક્ટર ચલાવીએ જયારે હાઉ સાઈડમાં ચલાવીએ, ખાડો છે કે નહીં, કેટલા છેટા છે કે નહીં, એને માટે લાઈટ લગાવી દઈએ કે તમે સાઈડમાં જોઈએ દેખાય તમને. નગર શું છે, ગોલ્ડ લાઈટ હોય સામે જ મારે, સાઈડમાં મારે જ નહીં, એની કેપેસિટી નથી. પણ આની કેપેસિટી છે 60 ડિગ્રી થી તમે પાછળ જોઈ શકો, આમાં શું તમારે એક્સિડેન્ટ ની ખતરા ન બને અને વ્યવસ્થિત દેખાય દે બરોબર. હવે બીજી હું વાત કરું તમને એની અંદર સર્વિસ ની, ઇન્ટરવલ ની બરોબર. દરેક ટ્રેક્ટર ની અંદર 250 કલાકે સર્વિસ થાય, 200 કે 250 કલાકે, એની અંદર 400 કલાકે સર્વિસ છે તમારી. હવે તમે પોતે વિચાર કરો, એક ટ્રેક્ટર ની અંદર તમે 200 કરાવશો અને 1 કે 400 એટલે ઓછામાં 150 કલાક નો ફેર આવ્યો. અગર રોટાવેટર ચલાવો કે દાંતી ચલાવો કે 5 યર જો કઈ પ્લાઉ ચલાવો તમે, તો 1 લાખ નો ભાડો કેટલો હે, ભાડો કેટલો હે, 150 કલાક નો કેટલો થઈ ગયો, 150 કલાક નો કેટલો ભાડો થઈ ગયો, વધી ગયા ને, ઓછા તો નથી ને, મારો કહેવાનો ઓછા નથી, વધી ગયા. ઈ જ ઓઇલ ની અંદર મેં 150 કલાક ટ્રેક્ટર વધારે ચલાવ્યા. ફાયદાવાળી વસ્તુ, નુકસાનવાળી નહીં. કારણ શું છે કે એક સર્વિસ વર્ષ મેં તમારી માત્ર બીજા ટ્રેક્ટર લેવા આવ્યો ત્યારે તે 4 થાય. તો મિત્રો 11 વાગ્યા ને અહીંયા ટ્રેક્ટર આવ્યું, મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 415 કરીને, અહીંયા સાહેબ બધું કરે હે, સમજાવે ના હે, આપણી નવી ગેરેજ મોટી બધી જૂની હતી ને ઉની કરા હતી, અહીંયા નવી બનાવી છે, અહીંયા બધું સર્વિસનું કામ હાલે હે. આઈ લેસન 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 આ
مثل غادي جاتا نبوك انجاك مورو زي جوسر اسمه وربو مورو مارو وارو وكلي موتكتر نوت لانا هذا باربا جاكوسي يقول وارو ايبو جوزي جل فلتر اويل فلتر ادولي فلتر جني نيلي جل فلتر اويل فلتر نيجي نويلك نمبر لانه كان شايف وسطيني باقي تبيدس كيرو أول અને બીજું તો કામ છે નહીં આપણે એટલે જાય બહાર બેહી મસ્ત ટાઢી હવા આવે કાં હું અને વાંજો માં બુકાર ઉતારે ગુવાર અને ગુવાર હાક થાય માં બુકાર ઉતારે છે અને આમ બાબા પાણી વારે તમને નહીં દેખાય દેખાય તો છે જો સફેદ સફેદ દેખાય બાબા પાણી વારે અહીંયા કશ્યપ નહીં તલ હારે છે જો બધું બેઠો બેઠો આપણે આજનો વ્લોગ પૂરો કરી કાકાનો બી એક મહિનો નજારો જોઈ લ્યો અને આપણે વ્લોગ આપણે પૂરો કરી નાખી વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે વસંત ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.